સુરતના અડજણ પોલીસે દારૂ પીધેલા બે આરોપીઓને ઝડપ્યા હતા. તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, જે એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો. આ ઘટનાને લઈને અફરાતફરી પણ મચી ગઈ. તો બીજી તરફ અડજણ પોલીસ મથકમાં પણ આ ઘટનાની જાણ કરાઈ હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં દારૂના સેમ્પલ માટે લવાયેલા અડજણ પોલીસ સ્ટેશનને એક આરોપી બાથરૂમની બારીનો કાચ તોડી ભાગી જતા પોલીસ દોડ થઈ ગઈ. આ ઘટના બાદ જવાબદાર પોલીસ કર્મચારીઓ અડજણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પોલીસ કર્મચારીએ જણાવ્યું કે 151 કલમ હેઠળ અટકાયત કરી દારૂના સેમ્પલ માટે લાવવામાં આવ્યો હતો. સિવિલ સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે આરોપી લાવ્યા બાદ કુદરતી હાજરે જવાની વાત કરતા બાથરૂમ લઈ જવાયો. અંદરથી દરવાજો બંધ કરી આરોપીએ ટોયલેટની બારીના કાચ તોડી નાનકડી બારીમાંથી ભાગવા સફળ રહી ગયો. બારીમાંથી કૂદ્યા માર્યા બાદ આરોપી સિવિલ હોસ્પિટલ દિવાલ ઓળંગી રિંગ રોડ તરફ નીકળી ગયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ કર્મચારીઓ પકડવા દોડ્યા, પરંતુ પોલીસ કર્મચારીએ જણાવ્યું કે બે આરોપી પૈકી રવિ નામનો આરોપી ભાગી છૂટ્યો છે. આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. સાથો આરોપીએ પોતાનું નામ મનોજ પટેલ જણાવ્યું છે. દારૂ પીધેલી હાલતમાં પકડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ અડજણ પોલીસ સ્ટેશનના કર્મચારીની કસ્ટડી દરમિયાન સિવિલમાંથી આરોપી ભાગ્યા હોવાનું સામે આવી ગયું છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.